જામનગર કસ્ટમ વિભાગના હસ્તકમાંથી સોનાની 1 કરોડની ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે, જેમાં જામનગર કસ્ટમ વિભાગના અધિકારીએ 2 કિલો સોનાની ચોરી કોઈ અંદરના જ માણસે કરી હોવાની આશંકાને કારણે ફરિયાદ નોંધાવી છે. જામનગર કસ્ટમ કચેરીના ઇન્સ્પેક્ટર રામસિંહ યાદવ દ્વારા સીટીબી રિવિઝન પોલીસ દફતરમાં ગાયબ થયેલા સોના અંગેની કસ્ટમના જ અજાણ્યા કર્મચારી સામે અશંકા દર્શાવતી ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેની વિગત મુજબ કચ્છ કસ્ટમ ડિવિઝન દ્વારા વર્ષ 1982 થી 1986 દરમિયાન જુદી જુદી કાર્યવાહીમાં સોનાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. ભુજ ખાતેના કસ્ટમ ડિવિઝનના સ્ટોરરૂમમાં સીલ કરાયેલો આ જથ્થાને વર્ષ 2001માં જામનગર ડિવિઝનમાં સ્થળાંતર કરવામાં આવ્યો હતો. કારણ કે જે તે સમયે આવેલા ભૂકંપને લઈને કચ્છ ડિવિઝન ક્ષતિગ્રસ્ત બનતા આ કાર્યવાહી કરવામાં આવી હતી. જુદા જુદા 8 પાર્સલમાં સોના ચાંદીના જથ્થાને પ્લાસ્ટિકની સુટકેસમાં સીલ મારીને જામનગર કસ્ટમના સ્ટ્રોંગરૂમમાં મુકાયા હતા. દરમિયાન કસ્ટમનું બિલ્ડિંગ તૈયાર થઈ જતાં વર્ષ 2016માં જામનગર રાખવામાં આવેલ સોનાનો જથ્થો કચ્છ લઈ જવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. વર્ષ 2016માં કચ્છ અને જામનગર કચેરીના અધિકારીઓ અને પંચોની હાજરીમાં 5 પાર્સલ કચ્છ કસ્ટમને સોંપવામાં આવ્યા હતા. આ કાર્યવાહીના 10 દિવસ બાદ એટલે કે તારીખ 28/10/2016ના રોજ કચ્છ કસ્ટમ દ્વારા જામનગર કસ્ટમને જાણ કરવામાં આવી હતી કે જે પાર્સલ મોકલવામાં આવ્યા છે તેમાંથી 2 કિલો 156 ગ્રામ સોનાનો જથ્થો ઓછો છે. તે દરમિયાન છેલ્લા 4 વર્ષ સુધી આ બાબતે બંને ડિવિઝન દ્વારા સોનાના ગાયબ થયેલા જથ્થા અંગે પત્રવ્યવહાર ચાલતો રહ્યો હતો. ત્યારબાદ અમદાવાદ ચીફ કમિશનર કચેરી દ્વારા આ બાબતે વિધિવત ફરિયાદ દાખલ કરવા જામનગર કમિશનર કચેરીને આદેશ કરવામાં આવ્યો હતો, જેને લઈને ગઈકાલે જામનગર કસ્ટમના ઇન્સ્પેક્ટર યાદવ દ્વારા સીટીબી ડિવિઝન પોલીસ દફતરમાં આઈપીસી કલમ 409 મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેને લઈને સીટીબી ડિવિઝન પીઆઈકે એલ ગાધે સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે. कस्टम्स की तरफ से एक सिटी बी पुलिस स्टेशन में एक फरियाद हुई है जिसमें कस्टडी में से 2 किलो सोना गायब होने की एक फरियाद हुई है. उसमें अब आगे पुलिस कायदेसर कार्रवाई और तपास कर रही है. सर, इसमें खास करके कोई कर्मचारी शामिल नहीं है, किस तरीके का पहलू दिखाया है? ये एक्चुअल में बहुत ही जूना बनाव है, तो इसमें वो सब जो चीजें है वो तपास में ही निकलेंगी. ये जो है सोना उन्होंने कब्जा 1970 से लेके 2000 के बीच में किया है. 3 दायका का जो सोना उन 3 दायका के हिसाब से कब्जा लिया गया, और फिर ओवर अ पीरियड ऑफ टाइम इनको आइडिया लगा कि ये सोना गायब है, तो उस हिसाब से फरियाद हुई है. इसमें अभी जो भी शंका किस पे है, जो भी चीज़ें हैं, वो सब तपास में निकलेंगी. कोई कर्मचारी पर आरोपी का नाम नहीं, अभी आरोपी का नाम नहीं है, वो सब तपास